16 દિવસથી ધરણા પર બેઠેલા ખેડૂતોની મુલાકાત એક કંપનીના જવાબદાર અધિકારી અને સ્થાનિક સરકારી અધિકારીઓ આવ્યા હતા. આ દ્રશ્યો છે કોડીનાર નજીકના છારા અને સરખરી ગામના ખેડૂતોના, જે છેલ્લા 16 દિવસથી છારા ગામે નિર્માણ પામી રહેલ કંપનીના વિરોધમાં ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેઠા હતા. વાત જાણે એમ છે કે છેલ્લા 10-11 વર્ષથી આ કંપની ગીર સોમનાથના છારા અને સરખડી ગામના હજારો એકર જમીનની ખરીદી કરી અહીં પોર્ટ, ગેસ પ્લાન્ટ સહિતના પ્રોજેક્ટ લાવી રહી છે. જે પ્લાન્ટ માટે મોટેભાગે જમીનની ખરીદી પૂર્ણ થયા બાદ છેલ્લા 2 વર્ષથી અહીં કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ કર્યું છે, પરંતુ કામ ચાલુ કરતા પહેલા અપાયેલા વચનો આ કંપની ભૂલી ગઈ, જેથી ખેડૂતોએ અનેક જગ્યાએ રજૂઆતને પગલે કોઈ નક્કર પરિણામ નહીં આવતા છેલ્લા 16 દિવસથી ધરણા પર બેસી શાંતિપૂર્ણ રીતે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પણ 16 દિવસના ધરણાને ભાગરૂપે આખરે જવાબદાર કંપનીના અધિકારીઓને ખેડૂતોની મુલાકાત લેવી પડી, જે કે મુલાકાત દરમિયાન ખેડૂતોમાં થોડો રોષ પણ જોવા મળ્યો હતો અને ખેડૂત આગેવાનો સહિત લોકોએ ધારદાર રજૂઆત પણ કરી હતી. અને જે મુલાકાતમાં કંપનીના સ્થાનિક અધિકારીઓથી લઈ સિનિયર મેનેજર અને તાલુકા વિકાસ અધિકારી DYSP અમિત વસાવા સહિત અધિકારીઓએ ખેડૂતોને સાંભળી જવાબદાર કંપનીને યોગ્ય કરવા કહ્યું હતું. જો કે ખેડૂતોએ પોતાના સ્થાનિક રોજગારીના પ્રશ્નોથી લઈ ખેડૂતોની યોગ્ય વળતર સુધીની માંગણીઓ જ્યાં સુધી લેખિત નહીં મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવા આહવાન કર્યું હતું. રાહુલ પી સર બોમ્બેથી આવ્યા હતા અને અહીંના સ્થાનિક અધિકારી શૈલેષભાઈ, શૈલેષ સાહેબ અને ભાઈ આપણે સોલાભાઈ અને નાયબ મામલેદાર અને TDO સાહેબ અને બધા અને DYSP અમિત વસાવા સાહેબ બધા અહીંયા આવી અને અમારી મુલાકાત લીધી છે અને અમારો જે પ્રશ્નો હતા એ સાંભળ્યા છે અને એને લેખિતમાં આપ્યા છે અને એમ અમને ખાતરી આપી છે કે આ જે મુદ્દા છે એનું સોલ્યુશન તાત્કાલિક આવે એવી અમને આશ્વાસન આપ્યું છે. અમારા મુદ્દા મેઇન મુદ્દા એવો છે કે જે સ્થાનિક લોકોએ જે જમીનો આપી છે કંપનીમાં, જે ચાપુરજી પાલનજી કંપનીને જે જમીનો આપી છે એ લોકોએ ખાતા દીઠ એ લોકોએ લેટરપેડ આપ્યા છે, એને તાત્કાલિક નોકરીમાં રાખે અને સ્થાનિક લોકોને રોજગારી આપે અને સ્થાનિક લોકોને ધંધા અને તમામ વસ્તુ એની જે સામગ્રી મતલબ ટ્રેક્ટર, GCB તે તમામ લોકો જે સ્થાનિકનું છે એનું એ કામે લગાડે. કંપનીએ હજી અમારું અહીંથી સાંભળીને મુદ્દા લખીને ગયા છે અને એવું કીધું છે કે અમે આ મુદ્દા ટાઈપિંગ કરી અને તમે ફરીવાર તમને અમે મુદ્દા ટાઈપિંગ કરીને આપ્યું અને તમે વાંચી લો અને વાંચીને મુદ્દા જો તમને અમે અહીંયા ખાતરી આપીને ગયા છે એ જ રીતના મુદ્દા હોય તો તમે અમને લેખિતમાં આપો કે ભાઈ હા મુદ્દા કમ્પ્લેટ છે, પછી જ તમે ધરણા ઉપરથી ઊભા થાજો ત્યાં સુધી અમે જ્યાં સુધી નિવાકરણાનું કમ્પ્લેટ અમને આપી દે, ખાતરી આપીને મતલબ લેખિત આપી દે, પછી અમે ધરણા ઉપરથી ઊભા થઈએ. ખેડૂતો તમામ લોકો કંપનીને આવકારે છે, કોઈ એવો પ્રશ્ન નથી, પણ એના જે રોજગારીના પ્રશ્ન છે એ તાત્કાલિક નિવારણ કરે એટલે તમામ લોકો એના અંડરમાં છે. શેક બાઉન્સની જે વાત કરી છે એ પણ અમે શૈલેજ સાહેબ ઓઝાએ જે અમને કીધું છે કે જે ચેક બાઉન્સ થયા છે એનું પણ અમે નિવારણ લાવશું અને એના પણ પ્રશ્ન સુરીને અમે લેખિતમાં આપશું એવી બાંહેધરી આપી છે. હવે તમારે ધરણાની વાત કરે તો કે જો ચાલુ રહેશે કે આજે બંધ થઈ જશે? નહીં, ધરણા અમારે અત્યારે ચાલુ રહેશે, કેમ કે એ લોકોએ કીધું છે કે તમારા જે મુદ્દા છે અમે લેખિતમાં આપશું, તમને અહીંયા અમારો એક અધિકારી આવશે અને તમને મુદ્દા વસાવશો અને તમે એમ કહેશો કે રાઈટ, પછી એ મુદ્દા નોટરી થઈ અને રજીસ્ટ્રાર નોંધણી કરી અને પછી અમે એ કમ્પ્લેટ થશે એ પછી અહીંયા હનુમાન દાદાની અહીંયા કથા કરી અને અમે છૂટા પડશું. કંપનીના સિનિયર મેનેજર રાહુલના જણાવ્યા મુજબ અમે ખેડૂતોને સાંભળ્યા છે અને તેમના દરેક પ્રકારના મુદ્દાઓ લેખિતમાં લઈ આવનારા દિવસોમાં જવાબદાર અધિકારીની મુલાકાત લઈ યોગ્ય કરશું. જ્યારે અમારો પ્લાન્ટ ચાલુ થશે સ્થાનિક લોકોએ પહેલી રોજગારી આપશું, પણ પ્રોજેક્ટ ચાલુ થયા પહેલા આવી રીતે થાય છે તો પ્રોજેક્ટ કઈ રીતે ચાલુ થશે? તો ભૂતકાળમાં કંપનીના અધિકારીઓ આપેલા વચનો બાબતે સિનિયર મેનેજર રાહુલના જણાવ્યા મુજબ પહેલા કોણ આવ્યું અને શું કહ્યું તે હું કહી ના શકું, પણ હાલ જે તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે તે હું ચોક્કસ કહીશ. પરંતુ એક વાત તો ચોક્કસ કહી શકાય કે છેલ્લા 10 વર્ષમાં કંપનીના કેટલાય અધિકારીઓ આવવાને ગયા, પણ ક્યારેય ખેડૂતોને ન્યાય મળ્યો નથી. ત્યારે આવનારા દિવસોમાં શું થાય છે તે જોવું રહ્યું. હમ યહાં આયે ગાંવ વાલો સે મિલે, ઉનકે જો ભી મુદ્દે થે વો હમને સુને, હમને જો ઉન મુદ્દો કા જો હમને જવાબ દિયા થા વો હમને ડિસ્કસ કિયા ઇનકે સાથ, ઓર અભી જો ભી ડિસ્કશન હોને કે બાદ જો ભી ફાઇનલ ડિસિઝન હૈ વો હમ અભી ઉસકો લિખિત મે લેકર ઇનકે સાથ ટેલી કરકે ફિર ઉસકે બાદ હમ ઉસકો આગે બઢેંગે. જબ તક યે સબ ચલતા રહેગા નુકસાન કંપની કો ભી હૈ, નુકસાન ગાંવ વાલો કો ભી હૈ, તો નુકસાન તો હોતા હી રહેગા જબ તક યે સબ ચલ
अगर ये प्रोजेक्ट के लिए आगे बढ़ना है तो गांव वाले और कंपनी को मिलकर आगे बढ़ना है। अभी तक कंपनी ने काम ही कहाँ शुरू किया है, जब प्रोजेक्ट शुरू होगा तब काम तो इन्हीं को मिलेगा, क्योंकि यही जो आसपास के लोग रहने वाले वही प्रोजेक्ट में आके काम करेंगे। पर प्रोजेक्ट खड़ा होगा, जब प्रोजेक्ट शुरू होगा तभी तो होगा ना ये सब चीज़। अगर प्रोजेक्ट शुरू ही नहीं, प्रोजेक्ट शुरू होने से पहले ही इतना सब हो रहा है तो कैसे आगे बढ़ेंगे। कौन आया, किसने क्या कहा, उसके बारे में मैं अभी कुछ बोल नहीं पाऊंगा। बट अभी आज जो भी हुआ है वो मेरे सामने है, और मैंने जैसे बताया है कि जैसे हम इसको डिस्कस करके टैली करके हम आगे बढ़ेंगे। तो अभी जो कंस्ट्रक्शन का काम चल रहा है, कंस्ट्रक्शन का काम हमारा नहीं है। हाँ, तो उसके लिए भी मैंने बात किया है, पर उसके लिए भी मैंने संजय भाई से अभी इनसे भी बात किया है, शैलेश ओझा से बात किया है, और संजय भाई को भी मैंने समझाया कि कैसे होता है। जैसे इन लोग इनको भी मैंने पूछा कि इनके सबके बायोडेटा। भरत सिंह जादव साथ ही लाइव गुजरात न्यूज, गिर सोमनाथ।